सुरेंद्रनगर दूधरेज नगर पालिका द्वारा शहर तमाम फूड में रस्ता पानी सहित सुविधाओं पूरी पाड़वामां आवे छे, परंतु शहर अमुक विस्तारों में अने फूड में छेल्ला घणा समय थी पालिका तंत्र द्वारा प्राथमिक सुविधाओं पूरी पाड़वामां आवती नथी, जे अंगे अनेक वक्त रजूआत करवा छतां कोई उकेल न आवता नगरपालिका कचेरी खाते कोंग्रेसना होद्देदारों अने अग्रणी आगेवानोए हल्लाबोल करी नगरपालिकाने ताळाबंदी करी हती। વધુ વિગત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2 જ્યારે 6માં પ્રાથમિક સુવિધાઓ ન મળતા આ વિસ્તારના સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા। પાલિકા વિસ્તારમાં રોડ રસ્તા અને ગટરના કામોમાં ભ્રષ્ટાચાર અને સ્વચ્છતાના અભાવના મુદ્દે જે વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તે વિસ્તારના સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કાર્યકરો તેમજ અગ્રણી આગેવાનો પાલિકા કચેરી ધસી જઈ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના કાર્યકર સહાય પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા, હિંમતભાઈ ડાપી, જ્યારે નિર્મલાબેન સહિતના આગેવાનો અને સ્થાનિક રહીશો પાલિકા કચેરી દોડી જઈ સૂત્રોચ્ચાર કરી પાલિકાને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ પાલિકા દ્વારા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સદસ્યો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાના જેને આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટ બેઝ આવતું હોવાનું પર રાખેલા કામદારો પણ ભેદભાવ રાખવામાં આવ્યો છે, તેમજ સ્ટોરમાં ભૂતિયા નામ રાખી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। નગરપાલિકા રહીશો અને આગેવાનો હલ્લાબોલ કરી હંગામો મચાવતા પાલિકા પ્રમુખ વિપિનભાઈ ટોલિયા તાકીદે પાલિકાએ દોડી જઈ સ્થાનિક રહીશોની રજૂઆત સાંભળી પાલિકા પ્રમુખે તાત્કાલિક તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। જગનેશ ગોસ્વામી, લોકસમા ન્યૂઝ, સુરેન્દ્રનગર। આજે સમગ્ર વિશ્વમાં મહામારી કોરોના જેવી જ્યારે ફેલાઈ રહી છે, આજે આ રોગચાળો સુરેન્દ્રનગરમાં છેલ્લા 2 માસથી અમે દરેક વોર્ડમાં ફર્યા ત્યારે નગરપાલિકા સતતર નિષ્ફળ વહીવટ હતો, કોઈ પ્રકારનું વ્યવસ્થા તંત્ર નહોતું, સાફ સફાઈ કર્મચારી નહોતા આવતા, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સભ્યો વિધાનસભાના ધારાસભ્ય ધનજીભાઈ, એમપી શ્રી મુનપરા સાહેબ, આ લોકોના કોઈ જગ્યાએ પ્રજાના સેવક જ્યારે મુશ્કેલી સમયે હાજર નહોતા અને કોઈ દર્શન ન થયા ત્યારે અમારે ના છૂટકે આજે અમારે નગરપાલિકામાં તમામ વોર્ડના આગેવાનો, કાર્યકર્તાઓ, ઓબીસીના પ્રમુખ હિંમતભાઈ ડાભી, માઇનોરિટીના પ્રમુખ ભાઈ કુરેશીભાઈ, નિલેશભાઈ, આ તમામ આગેવાનો સાથે અને કાર્યકર્તાઓ સાથે મળીને અમે આજે અહીંયા આગેવાનો સાથે આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે કોઈ પણ અધિકારી હાજર નહોતા અને કોઈ જવાબ દેતું નહોતું, ના છૂટકે અમારે તાળાબંધીનો કાર્યક્રમ કરવો પડ્યો, ત્યારબાદ એઓ તાત્કાલિક આવી ગયા અને અમારી જે રજૂઆત હતી એ બાબતે તમામ વોર્ડમાંથી આગેવાનોએ વાત સાંભળી અને અમે જે ચારેય તરફ ગંદકી ફેલાઈ રહી છે, આજે વરસાદી પાણીનો નિકાલ નથી, મોન્સૂન જ્યારે નજીક છે ત્યારે કોઈ પણ પ્રકારની આવી વ્યવસ્થા કરવામાં નથી આવી અને ઘોર નિદ્રામાં આ તંત્ર ઉગીર્યું છે અને ભ્રષ્ટાચાર ચારે બાજુ, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે નોકરિયાત રાખ્યા છે એમાં પણ ભ્રષ્ટાચાર છે અને રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચાર થયો છે એની અમે તપાસની માગણી કરી છે અને તાત્કાલિક ધોરણે વોર્ડમાં જે ગંદકી અને રસ્તા રિપેરિંગ કરવા પડ્યો હોય અને ગંદકી તાત્કાલિક લઈ લે એવી અમારી માગણીઓ છે।